પાડેલી નું સ્વરાજ આશ્રમ સરદાર નું નિવાસ સ્થાન. પગે લાગો અલા પગે લાગો. ખરેખર તમને ખબર છે બારડોલી ની અંદર આપણે આવવાનો મોકો મેડમ આપણે બહુ લકી છે. સાચું ને? આપણે બહુ લકી છે. અરે જીગલી તને હું કહેતો છું 22 તારીખે આપણે આવવાના ને. ખરેખર આપણો ધક્કો વસૂલ થઈ જવાનો છે ખબર છે તને? અને એક વાત કહેજો, બારડોલી ની અંદર જે પણ જન્મ લેતો છે ને એ કોઈરો સ્ટાર બનતો છે ખબર છે ને? ચાલો જવાનો બારડોલી ફરવાનો. ચાલો. હા જો સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી નું 22 તારીખે આપણે અહીંયા ભેગા થવાનું છે. સ્વર્ણિમ કૃષ્ણ લાવર્દે ખજુરભાઈ ના સ્વયંવર માં બારડોલી નું આ ટાઉન હોલ એટલું બધું મોટું મોટી વાત નથી? અરે મોટી વાત છે ને, બારડોલી માં વિકાસ થયેલો છે. અરે આપણો બારડોલી છે ને એ પેરિસ ને ટક્કર મારે. ચાલ બધું જોવાના. ચાલ. એ બારડોલી નું પાટીપો. એ અહીંયા બહુ સુંદર સુંદર ને મસ્તી વાળા કેક મળતા છે. આ લોકો છે ને બધાને બહુ પ્રેમથી કેક ખવડાવતા છે બારડોલી ના પાટીપો વાળા. અને તમને ખબર છે 22 તારીખે જે ખજુરભાઈ નું સ્વયંવર આવવાનું છે ને એની ટિકિટ બી ટા મળતી છે પાટીપોપ માં. મેં તો આંબળેલું મિલાન માં મળે છે. અરે જલારામ મેડિકલ સ્ટોર માં પણ મળતી છે ટિકિટ. જવાનું છે 22 તારીખે ખજુરભાઈ ના સ્વયંવર માં. અલા ભાઈ ચાલી તું ચાલી. મોડું થતું છે ચાલી. જોની કેવો છે આબુ જેવા કટ્ટો છે. એકદમ ધીમે ચલાવડે પોઈરો. એ બારડોલી નું વાતાવરણ બહુ જોડા છે. જોયું તમે આ છે બાબેન ગામ. જોયું તમે કેટલો સુંદર ને જોરદાર વિકાસ થયેલો છે બાબેન ગામ નો. એકદમ કડક ગામ બનાવેલું છે કે આ. અરે પેરિસ ને ટક્કર મારે એવું ગામ છે બાબેન ગામ. આદર્શ ગામ માં બી નંબર છે આનો ખબર છે તમને? હા મેં પેપર માં વાંચેલું. અરે લકી છે ખરેખર જીગલી ખજુ વાળા લકી છે કે આપણે બારડોલી ની અંદર આવવાનો મોકો મળ્યો છે ખબર છે? 22 તારીખે આપણો શો છે. 22 તારીખે સાંજે 8 વાગે સરદાર પટેલ ટાઉન હોલ ની અંદર. ને તમને બધાને બી કહેતો છું મારી ટીમ જીગલી ખજુ ની સાથે આવી રહ્યો છું. ક્યાં કેડો લાલા ભાઈ? કા સરદાર પટેલ ટાઉન હોલ માં. અને ટિકિટ ક્યાં મળતી છે? મિલાનો પાર્ટી પોપ અને જલારામ મેડિકલ. અને તમને બનાને બી કેટો છું કે બારડોલી ની અંદર આવ્યા છે ને તો સપોર્ટ કરતા રહેજો. બાકી બારડોલી ની અંદર કામ તો થયેલું છે ને. બારડોલી ના લોકો મજાના લોકો છે. એ ચાલો આપણે બારડોલી ના પાટા લેવાના. ચાલો આપણે છોડી તૈયારી કરવાના. ચાલો.